નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદનિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીએ કરી પેન્શનર અને સરકારી નિવૃત્તિ કર્મચારીઓના હિતમાં માટે મોટી જાહેરાત. તો મિત્રો, તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, વોટ્સએપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, હશે જોઈન થઈ જજો. તેમના ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે, તેમના પગાર બાબતે, ડીઅર એચઆરએ અને કોઈપણ ભથ્થામાં જો અપડેટ આવે તો પણ અમને જાણ કરવામાં આવશે. ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયો શરૂઆત કરું છું. તો તમને કહ્યું તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રીએ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો વગેરે ચર્ચા કરીશું એને છોડી બનાવ લેજો. તો તમે જોઈ શકો છો મિત્રો કે 2026માં આઠમા પગારપંચ લાગુ કરવામાં આવશે. મોદી સરકાર નાણામંત્રીએ નજીકના ભવિષ્યમાં કેન્દ્રીય કર્મચારી આઠમા પગારપંચની મોટી ભેટ મેળવી તેવી અપેક્ષા છે. કર્મચારીઓને વારંવાર ફરિયાદ કરે છે, મોંઘવાર ઝડપથી વધી રહી છે, તેમની જરૂરિયાતો પૂરી થતી નથી. આઠમા પગારપંચ 2026માં લાગુ કરવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં આઠમા કેન્દ્રીય પગારપંચ લઈને સકારાત્મક સમાજ શેર કરવા જઈ રહી છે. સરકાર અને કેન્દ્રીય પગારપંચ હવે કેન્દ્રીય કર્મચારીના પગાર ધોરણમાં સુધાર કર્યો છે, જેમાં ફરિયાદમાં ધ્યાનમાં રાખીને ઘણી ભલામણ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો, આઠમા કેન્દ્રીય પગારપંચમાં સારા સમાચાર આવી રહ્યા છે. જોકે સરકાર આઠમા પગારપંચમાં પહેલાં બે પગારપંચમાં મોંઘવાળી અને આર્થિક માળખામાં થયેલા ફેરફારની ઝલક દર્શાવી હતી. કેન્દ્ર કર્મચારીના પગાર માળખામાં પણ ઘણો સુધાર કરવામાં આવશે. આનાથી લાખો કર્મચારીઓને આર્થિક સ્થિતિ પર એક નવો પરિપ્રેક્ષ્ય લાવ્યું છે. જો આઠમા પગારપંચ ચર્ચામાં હાલમાં વિવિધ ફોરમ થઈ રહી છે. આઠમા પગારપંચને લઈને 1.86% પેટમેન્ટ ફેક્ટર છે. છઠ્ઠા પગારપંચમાં જુલાઈ 2006માં તેનું કામ શરૂ કર્યું હતું. આયોગે ઓગસ્ટ 2008માં લઘુત્તમ મૂળભૂત પગાર ₹7,000 જાળવી રાખીને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારે શરૂઆતમાં 1.74 પેટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી હતી, પરંતુ બાદમાં તેને વધારે 1.86 કરી દીધી હતી. જો કે મિત્રો, હવે કેન્દ્ર સરકારના અમલમાં 1 જાન્યુઆરી 2006ના રોજ કર્યું છે. કર્મચારીને પણ 1 સપ્ટેમ્બર 2008ની ભથ્થો મેળવવા લાગ્યા છે. મોંઘવારી ભથ્થામાં 16-22% વધારો થઈ શકે છે. સાતમા પગારપંચ કેન્દ્રીય વિશિષ્ટતા પર જોઈ શકો છો મિત્રો. વિશેષતા, જ્યારે સરકારે સાતમા પગારપંચમાં રચના કરી હતી તેમાં કેટલા મહત્વના મુદ્દાઓ હતા. જેમ કે 28 ફેબ્રુઆરી 2014ના રોજ સાતમા પગારપંચની રચના કરવામાં આવી. સરકાર અમલ 1 જાન્યુઆરી 2016ના રોજ કર્યો હતો. આ કેસમાં નિર્ણય લઘુત્તમ પગાર ₹18,000 જાળવવામાં આવ્યો હતો. ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું. પગાર મૂળ પગારમાં 11,000નો વધારો કર્યો હતો. આઠમા પગારપંચ 2026માં લાગુ કરવામાં આવશે. જેમ કે આઠમા પગારપંચ 2026માં લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર હજુ સુધી આ અંગે કોઈ સત્તાઓ જાહેરાત કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કર્મચારીના મૂળ પગારમાં 20-35% વધારો થઈ શકે છે. લેવલ 1ના કર્મચારી બેઝિક પગાર 34,560 રૂપિયા હોઈ શકે છે અને લેવલ 18ના કર્મચારીઓના પગારમાં 4.8 લાખ રૂપિયા શૂન્ય વધારો જાહેર કરી શકે છે. કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શનને આકર્ષક લાભ આપી શકે છે. આ સાથે કેન્દ્ર સરકારે આઠમા પગાર પછી કર્મચારીઓને અનેક પ્રકારના ભથ્થાઓ વધારી શકે છે. મિત્રો, આજની મહત્ત્વની અપડેટ.